ફ્રેન્ડ્સ, સખિયાસર યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકોન દબાવો, જેથી કરીને મારા દ્વારા અપલોડ કરવામાં આવતા વિડીયોના નોટિફિકેશન આપને અવારનવાર મળતા રહે. મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 123 ઉદાહરણ નંબર 3, એક કંપનીની કારના સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલી કારની સમારકામ માટે લાગતો સમય અને સમારકામના ખર્ચ વચ્ચેના સંબંધ જાણવા માટે નીચે મુજબની માહિતી એકઠી કરવામાં આવી છે. કારના સમારકામનો સમય માનવ કલાકો આપેલા છે અને સમારકામનું ખર્ચ કાઉન્સમાં 1000 રૂપિયામાં આપેલું છે. પ્રશ્ન, આ પરથી વાયની એક્સપરની નિયત સંબંધ રેખા મેળવો. પહેલો પ્રશ્ન, નિયત સંબંધ રેખા મેળવો. જો કારનું આયુષ્ય સમારકામ માટે 50 કલાક લાગતા હોય તો એટલે કે x = 50 ત્યારે વાયનું અનુમાન મેળવો. બે પ્રશ્ન, એઝ પર આપણા રૂલ્સ પ્રમાણે, નિયમ પ્રમાણે સૌથી પહેલાં x² ગોતશો અને y² ગોતશું. xનો સરવાળો, વાયનો સરવાળો. તો અહીં જોઈ શકો કે x² = σxi/n એટલે કે 204/6 એટલે 34 અને y² = σyi/n, σy એટલે 174/6 એટલે 29. તો અહીં બંને અપૂર્ણાંક નથી, બંને પૂર્ણાંક છે. કોઈપણ એક કિંમત અપૂર્ણાંક હોત તો પણ આપણે xy અથવા uv રીત, એટલે બંને પૂર્ણાંક હોય ત્યારે પહેલી રીત આવશે x - x² અને y - y² વાળી. તો આના માટે કોષ્ટક કેવું તૈયાર કરવાનું થશે? તો કે કોષ્ટકની પહેલી કોલમ x, બીજી કોલમ y, ત્રીજી x - x², ચોથી y - y², પાંચમી x - x² y - y² એટલે કે બંનેનો ગુણાકાર, અને છઠ્ઠી x - x² સ્ક્વેર. જી હા મિત્રો, અગાઉની રીતમાં આપણે વર્ગ તો શીખી ગયા છીએ, હવે બે કોલમ પાછી આવી તો એની પણ શોર્ટકટ શીખવાની છે. તો ચાલો શુભ શરૂઆત કરીએ. તો કે સૌથી પહેલાં અહીં x² આપણને 34 મળ્યા છે. તો ત્રીજી કોલમ તમે જોઈ શકો x - x², તો આનો મતલબ શું? તો કે દર વખતે x ની કિંમતમાંથી મધ્યક એટલે કે 34 બાદ કરવાના. તો કેવું થાય? 32 - 34 - 2, 40 - 34 - 6, 25 - 34 - -9. તો આવી ગણતરી કરવા કરતાં આપણે એક શોર્ટકટ જોઈ. શું? તો કે કેલ્ક્યુલેટરમાં 180 દબાવી દો. મારા ઇન્સ્ટ્રક્શન અનુસાર તમારે કેલ્ક્યુલેટરની ગણતરી કરવાની. તો કે સૌથી પહેલી ગણતરી શું? તો કે 180 સ્ટાર્ટ કરીએ. તો કે 32 - 34 = પહેલી ગણતરી આખી પૂરી કરશો એટલે કે -2. હવે ડાયરેક્ટ કેલ્સીમાં 40 અને સીધું બરાબર. આ હા, સ્માઇલ નહીં, સીધું બરાબર આવ્યા છો. હા, હવે 25 - -9 આવ્યા. હા, 29 - -5, 35 - 1, 43 - 9. વિચાર કરો, 3 કલાકનું પેપર 2.5 કલાકમાં પૂરું થાય કે ન થાય? હા બસ, તો આપણે આ જ રીતે આખું વર્ષ આપણે મહેનત કરવાની છે. ચાલો ત્યાર પછી નવી કોલમ y - y², તો y² અહીં કેટલા છે? 29. તો દર વખતે વાયમાંથી 29 બાદ કરશું, પણ પહેલી કોલમ તો આપણે વ્યવસ્થિત જ કરશું. શું? તો કે 25 - 29 = -4. હવે કન્ટિન્યુ, ચાલો 35 - 18 - 22 - 28 - 46 - 46. મિત્રો, એક વસ્તુ હંમેશા યાદ રાખજો, x - x² અને y - y² આ બે કોલમનો સરવાળો હંમેશા 0 જ આવે. જો 0 ન આવે તો તમારો દાખલો ખોટો હોય. પછી તો તમને ખબર જ છે, હવે x - x² y - y² મતલબ આ બે કોલમનો ગુણાકાર. હવે આમાં એક ધ્યાન રાખવી પડે, માઇનસ બે વખત માઇનસ હોય તો પ્લસ થઈ જાય ને, એક વખત માઇનસ હોય તો માઇનસ. આ સિમ્પલ ગણતરી. પણ જ્યારે કેલ્ક્યુલેટરમાં આપણે જીટી જોતું હોય ત્યારે શું કરવું? તો કે માઇનસ એકાદી વખત માઇનસ આવે ત્યારે જોઈ. તો પહેલી વખત છે -2 - -4, પણ આપણે સીધું જ કરી નખાય, બુદ્ધિ થોડીક વપરાય કે 2 - 4 = 8, 6 - 6 = 36, 9 - 11, બંનેમાંથી માઇનસ કાઢી નાખવાના, 9 - 11 = 99, 5 - 7 = 35. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, 1 - 1 આમ તો જનરલી બધાને આવડતા હોય, પણ મિત્રો જીટીમાં તકલીફ પડે એટલે આની ગણતરી કેવી રીતના કરવાની? તો કે પહેલાં 1 પ્રેસ કરવાનો, પછી ગુણાકારનો સિમ્બોલ પ્રેસ કરવાનો, ફરીથી 1 પ્રેસ કરવાનો, અને તમારા કેલ્સીમાં સાઇડમાં એક સ્વિચ હશે, એમાં પ્લસ ઓબ્લિક કરીને માઇનસ બંને સાથે આપેલું હશે, પ્લસ માઇનસ, એ એકવાર દબાવશો એટલે ડિસ્પ્લેમાં 1ની આગળ માઇનસ આવી જશે, દેખાણું. હા, હવે બરાબર એટલે આન્સર ઓટોમેટિક -1 આવી જશે. પછી 9 - 17 એટલે કે 153. હવે જીટી તમે પ્રેસ કરો એટલે 300 જ જવાબ આવશે. જો આ ગણતરી -1 વાળી ન કરી હોત તો જીટી તમારો ખોટો આવત. મોટામાં મોટી ભૂલ અહીંયા પડશે એટલે આ એક વિગતની આપણે ધ્યાન રાખશું.
બાકી તો તમને ખબર જ છે કે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે વર્ગ કરવાનો છે, તો પહેલાં માઇનસ વર્ગ કરી ત્યારે માઇનસનો હંમેશા પ્લસ જ થાય, એટલે સીધું બે ગુણ્યા બરાબર ચાર, છ ગુણ્યા બરાબર છત્રીસ, નવ ગુણ્યા બરાબર પાંચ ગુણ્યા બરાબર એક ગુણ્યા બરાબર નવ ગુણ્યા બરાબર અને છેલ્લે જીટી. હવે તો આપણું સૂત્ર બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કિંમત મૂકી દો એટલે બી તમને 1.45 મળશે. પછી એ એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બારની કિંમત મૂકો, બીની કિંમત મૂકો, એક્સ બારની કિંમત મૂકો એટલે તમને એ મળી જશે. પછી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, એની કિંમત મૂકો, બીની કિંમત મૂકો, એક્સ એમનમ. જો વધારાનો પ્રશ્ન હોય તો ગણતરી કરવાની, અહીં છે તો ગણતરી કરીએ. એક્સ બરાબર 50 મૂકતા, વાય કેપ બરાબર એક્સની જગ્યાએ 50 મૂક્યા એટલે જવાબ આવ્યો 52.2. પણ લીટી લખવાની ભૂલાય નહીં. જ્યારે સમારકામનો સમય 50 કલાક હોય ત્યારે સમારકામનો અનુમાનિત ખર્ચ 52.2 હજાર રૂપિયા થાય. હવે મિત્રો આના જેવો દાખલો તમે જાતે ગણી શકો છો, ટ્રાય કરો. તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 124 ઉપર સ્વાધ્યાય 3.1 એમાં દાખલા નંબર 1 અને દાખલા નંબર 3 સંપૂર્ણ આ રીતના છે. ત્યાર પછી પેજ નંબર 124 ઉપર 3.1 દાખલા નંબર 4 અને પેજ નંબર 153 ઉપર વિભાગ ઈ એમાં દાખલા નંબર 2 આ ચાર દાખલા તમારા પાઠ્યપુસ્તકના છે જે સંપૂર્ણ આ રીતના છે. તો આ જાતે ગણો અને આના સિવાયના અમુક દાખલાની રકમ તમને હું અહીં આપું છું જેની ગણતરી તમે જાતે કરો તો તમને આ રીત કંઠસ્થ થઈ જાય.